આગવાનો સમાવેશ થયો છે. સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે, જેમાં હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં તેઓ જોવા મળશે. ઉરાંગઉટાંગ ઇન્ડોનેશિયા, મલેશિયામાં જોવા મળે છે, તેમજ જગવાર દક્ષિણ અમેરિકામાં જોવા મળતું પ્રાણી છે. આ ત્રણેય પ્રાણીઓ હવે જંગલ સફારી પાર્કમાં જોવા મળશે. જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય રહેણાંક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સફેદ સિંહ જે મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે, જ્યારે ઉરાંગઉટાંગ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જોવા મળતા હોય છે. આ ત્રણેય પ્રાણીઓ હવે જંગલ સફારી પાર્ક એકતાનગર ખાતે પ્રવાસીઓને જોવા મળશે. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીના કાંઠે 29 મીટરથી 180 મીટર સુધી ઊંચાઈએ જુદી જુદી 7 કક્ષાઓમાં 375 એકર જમીનમાં જંગલ સફારી ફેલાયેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાના સાનિધ્યમાં સ્થિત સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક, જેને આપણે જંગલ સફારી પણ કહીએ છીએ, નવા પ્રાણીઓ આવ્યા છે, જેમાં એક આફ્રિકન સફેદ સિંહ, બે આફ્રિકન સફેદ સિંહની, બે જાગવાર અને એક ઓરેંગટાન, જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે, એનો મેળો અમારા સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં થયું છે. જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે, જેની વિઝિટ કરી છે, આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું. અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા, એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો. અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે, અહીંયા આવો અને આની મુલાકાત લો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.